અહીંથી રાખી રહ્યા છીએ. જિગ્નેશ મહેતા પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જિગ્નેશ, ગુડ મોર્નિંગ. અને જે પરિસ્થિતિમાં છીએ આપણે માર્કેટમાં ફરી એકવાર આજે મજબૂતીનો દોર, જે શુક્રવાર ગયો અને ગયો સોમવાર હતો ત્યારબાદ હવે આજે ફરી એકવાર હોપ્સ પ્લસ આપણે એક્સપાયરીના દિવસ પર વાતચીત કરી રહ્યા છીએ. શું ઓબ્ઝર્વેશન તમારા એક્સપાયરીને લઈને? સૌથી પહેલા તો નિફ્ટી નિફ્ટી બેંક બંને માટેનો વ્યૂ જિગ્નેશ. બંને માટેનો વ્યૂ અત્યારના પૂરતો પોઝિટિવ બને છે. પોઝિટિવ એટલા માટે કે ગઈકાલે જયારે માર્કેટ નીચે પડતું હતું ત્યારે ઘણા બધા એવા લોકો હશે, મને એમ લાગે છે કે એમને શોર્ટ નીચેની તરફ બનાવ્યા હશે. મને એમ લાગે છે કે આ એક્સપાયરીને લઈને હજી પણ માર્કેટમાં જે શોર્ટ છે એ આજે ટ્રેપ થતા જોવા મળે છે. આજે શરૂઆતમાં જ આપણને સારી તેજી જોવા મળી છે. મને એમ લાગે છે કે આ તેજી હજી પણ કન્ટિન્યુ રહેવી જોઈએ. શોર્ટ શોર્ટ ટર્મમાં ચાર્ટ ડાયનેમિક્સ એવું કહી રહ્યા છે કે નીચેની તરફ સપોર્ટ હજી પણ અકબંધ છે. મારા દ્રષ્ટિએ 11,513 ની આસપાસ હજી પણ સપોર્ટ છે. માર્કેટ ઉપરની તરફ મને એમ લાગે છે કે હજી પણ 11,620 ની તરફ આગળ વધી શકે છે. આજના દિવસમાં 11,620 ના પણ અચીવ થાય તો મને એમ લાગે છે કે 11,600 સુધીના લેવલ આજના દિવસમાં નિફ્ટી ઉપર પોસિબલ છે. બેંક નિફ્ટી ક્યાંક ને ક્યાંક રેઝિસ્ટન્સની નજીક આવી ગયું છે. બેંક નિફ્ટી માટે હું એટલું જ કહીશ કે દિવસ દરમિયાન જે હાઈ બનાવ્યો છે એ હવે રેઝિસ્ટન્સ રહેવાનો છે. એકદમ આ હાઈ તૂટવાનો નથી. 30,696 ની આસપાસના હાઈ છે. નીચેની તરફ બેંક નિફ્ટી માટે પાસે સપોર્ટ 30,000 છે. બેંક નિફ્ટીમાં હું કન્સોલિડેશન જોઈ રહ્યો છું. નિફ્ટીમાં મને એમ લાગે છે કે હજી પણ થોડીક અપમૂવ બાકી છે. અહીંયાથી એટલીસ્ટ 40 પોઈન્ટની અપમૂવ આજના દિવસમાં થાય એવું ચોક્કસ માની શકાય. ખાસ કરીને આ લેવલ ધ્યાનમાં રાખવા જોઈએ. તમે જો આજે નિફ્ટી અને બેંક નિફ્ટીની એક્સપાયરી છે ને, તમે જો આજે લીલા નિશાનમાં ખાસ કરીને બેંક નિફ્ટી ખાસ એવા ઉછાળા સાથે લગભગ 3% તેજી સાથે ટ્રેડ થતું દેખાયું છે. આજના લેવલ્સ ખાસ એવા ધ્યાન રાખવા મળશે. ક્વેરીઝ પર નજર કરીએ તો ફેસબુકની ક્વેરીઝ છે ને, તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન HDFC બેંક ની લેવાય કે નહીં, સ્ટોપ લોસ અને ટાર્ગેટ 2 મહિનાનો વ્યૂ છે. HDFC બેંક જિગ્નેશ, આજે તમે જો બધા બેંક્સ ખાસ એવા ઉછાળા છે ને, ઉછાળામાં ટ્રેડ થતા દેખાય છે ને, પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં તમે જો ખાસ કરીને તેજી, HDFC બેંકના કાઉન્ટર પર બી તમે નજર કરો, 2.5% ભારી તેજી. શું વ્યૂ બનશે? 2 મહિનાનો વ્યૂ હોય સ્ટોપ લોસ ટાર્ગેટ? વેલ, 2 મહિનાનો વ્યૂ હોય તો મારી દ્રષ્ટિએ HDFC બેંક અત્યારના ના લેવી જોઈએ. HDFC બેંકમાં એક સારો ઉછાળો આપણે જોઈ શક્યા છીએ. HDFC બેંકના સ્ટોકમાં જે કરંટ લેવલે કોમ્પોઝિશન ચેન્જ થયું છે એને લઈને મને એમ લાગે છે કે 1,120નો સ્ટોપ લોસ અહીંયા મેસેજ છે. 1,120થી ખાસી એવી તેજી ઓલરેડી આવી ચૂકી છે. મને એમ લાગે છે કે જે કંઈ બી સારા ન્યૂઝ છે એ ફેક્ટર્ડ ઇન છે. કરંટ લેવલે લેવામાં મને વાંધો એટલો જ છે કે રિસ્ક વધારે છે. સ્ટોક 1,120ની આસપાસ સપોર્ટ ધરાવે છે જે કરંટ લેવલને બાય કરવા માટે યોગ્ય નથી. મને એમ લાગે છે કે HDFC બેંક જો 1,200ના લેવલની આસપાસ જાય તો ફરીથી ખરીદી શકાય. એ વખતે 1,320ના ટાર્ગેટ હશે અને 1,180ના સ્ટોપલોસ હશે. એટલે 40 પોઈન્ટનો સ્ટોપલોસ રાખી અને 1,320ની માટે પ્લે કરી શકાય. કન્ડિશનલ કોલ રહેશે. 1,200ની નીચે જ HDFC બેંક ખરીદ. ઓકે, 1,200ની નીચે HDFC બેંકમાં ખરીદવાની તક બની. આવ્યું અહીંયા ખાસ બનતો જોવા મળે છે. સાથે જ આપણે એન્ટ્રી લેવલ માટેની વાત કરી લઈએ. જિગ્નેશ, સુબ્રોસ અને મધરસન સુમી, તેઓ એન્ટ્રી કરવા માંગે છે, ફ્રેશ એન્ટ્રી કરવા માંગે છે. કયા લેવલ પર કરવી જોઈએ મધરસન સુમી અને સુબ્રોસ આ બંને માટે? જિગ્નેશ. જી હા, મધરસન સુમી મને એમ લાગે છે કે કરંટ ચાર્ટ સ્ટ્રક્ચર એટલું બધું પોઝિટિવ નથી. થોડુંક અવોઇડ કરવા જેવું કાઉન્ટર લાગી રહ્યું છે. મધરસન સુમી ગઈકાલે જે અહીંયા કાઉન્ટરમાં પ્રેશર જોવા મળ્યું અને ખાસ કરીને 120ના હાઈ બનાવ્યા પછી જે પ્રેશર જોવા મળ્યું એ મને એમ લાગે છે કે કાઉન્ટરને હજી નેગેટિવ ટ્રેન્ડમાં છે એવું બતાવી રહ્યું છે. એક ફોલિંગ ટ્રેન્ડ લાઇન કાઉન્ટરની 120 પાસે આવે છે. 120નું લેવલ જો ક્લોઝિંગ બેસિસ ઉપર તૂટી જાય તો જ મધરસન સુમીમાં એન્ટ્રી કરવી જોઈએ. સુબ્રોસમાં એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન થઈ છે. કરંટ લેવલે જ બાય કરી શકાય તેવું છે. 245ના લેવલ્સ ચાલી રહ્યા છે. અહીંયાથી જ બાય કરો. 225નો સ્ટોપલોસ લગાડો. આગામી 3 મહિનામાં ટાર્ગેટ 285-290ના બનેલા રહેશે. 285-290ની આસપાસ આ કાઉન્ટર આવે તો ડેફિનેટલી હું એક રિવ્યુ લઈ લઉં. ઓકે, તો ખાસ કરીને આ લેવલ ધ્યાનમાં રાખવાની સલાહ મળે છે. તે હજુ પણ કોન્સ્ટન્ટ છે. નિફ્ટી બેંકની આપણે શરૂઆતમાં જિગ્નેશ વાત કરી હતી, 2.5% મજબૂતી અત્યારે. પણ મારો પર્સપેક્ટિવ અત્યારે જે સવાલ પૂછવાનો છે તે અલગ છે. જિગ્નેશ, આપણે જોઈ રહ્યા છે આજે બધા જ બેન્કિંગ કાઉન્ટર્સ અક્રોસ ધ બોર્ડ મજબૂતી જોવા મળે છે અને કોઈ નાની સુની મજબૂતી નથી. એનું જ રિફ્લેક્શન આપણે નિફ્ટી બેંકમાં જોયું. તમે ICICI બેંક જુઓ છો જિગ્નેશ, કે જે લાઈફ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કરે છે. કોટક મહિન્દ્ર બેંક, કે જે લાઈફ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કરે છે. ઇવન PSU બેંક ઇન્ડેક્સ તમે જુઓ છો જેમાં પણ ખાસી એવી મજબૂતી છે. એટલે બેન્કિંગ કાઉન્ટર્સમાં આજે ફેન્સી છે.
હવે જિગ્નેશ, આ સિરીઝનો છેલ્લો દિવસ છે એટલે લોકો જે કેરી ફોરવર્ડ કરવાની પોઝિશન માટેની પણ મૂવમેન્ટ એક હોઈ શકે, પણ આવી પરિસ્થિતિમાં વ્યૂ શું ધ્યાનમાં રાખવા? અને જેમ શરૂઆતમાં આપણે નિફ્ટી બેંકની તો વાત કરી હતી, પ્રાઇવેટ બેંક્સ, પીએસયુ બેંક્સ બંનેની અલગ અલગ વાત કરી લઈએ. કેમ કે એક તરફ એસબીઆઈ જેવું કાઉન્ટર છે કે જે આ અઠવાડિયે બહુ મોટી ઉથલપાથલ જોઈ ચૂક્યું છે, 315 પર હતા, ત્યાંથી અત્યારે ખાસા એવા નીચે, ભલે આજના દિવસે લીલા નિશાનમાં છીએ. એટલે ઓવરઓલ બ્રોડ બેઝ બેન્કિંગ સ્પેસની વાત કરીએ પ્રાઇવેટ પીએસયુ બધાની. જિગ્નેશ, મને એમ લાગે છે કે બ્રોડ બેઝ જે કઈ બી છેલ્લા એક મહિનાના ડિવેલપમેન્ટ છે ચાર્ટ ઉપર, તે એવું જ બતાવી રહ્યા છે કે પીએસયુ બેંક હજી પણ ડાઈસી છે. ગવર્મેન્ટ તરફથી કોઈ પણ સંદેશાઓ આવે છે અને આ બેંકમાં આપણને એક તેજી જોવા મળે છે, પરંતુ ઓવરઓલ પછી તેજી ફિઝલ આઉટ જોવા મળે છે. એટલીસ્ટ આવા સમયે જયારે પ્રાઇવેટ સેક્ટર બેંક ઉપર જાય છે, મને એમ લાગતું હતું કે પીએસયુ ઉપર જવી જોઈતી હતી. જે પ્રમાણે એસબીઆઈ એ ઉપરના લેવલથી રેઝિસ્ટન્સ બતાવ્યા છે, એ પ્રમાણે પોતાની શાઇન ગુમાવી દીધી છે. મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક અત્યારના પણ આપણે પ્રાઇવેટ સેક્ટર બેંક ઉપર વધારે નજરો રાખવી જોઈએ. મને બધી બેંકોમાં અત્યારના પણ આઈસીઆઈસીઆઈ બેંક વધારે ગમે છે. આઈસીઆઈસીઆઈ બેંક એટલા માટે કે અહીંયા પણ મલ્ટિપલ હાઈ તૂટ્યા છે, પરંતુ આ જે હાઈની આસપાસ આઈસીઆઈસીઆઈ બેંક ટ્રેડ કરી રહ્યો છે, એ એવું ના ભૂલવું જોઈએ કે છેલ્લા 8 વર્ષથી આ જ હાઈની આસપાસથી આઈસીઆઈસીઆઈ બેંક પાછો પડતો હતો. કરન્ટલી એ જ લેવલની આસપાસ જે ટ્રેડ કરવું, મને એમ લાગે છે કે સ્ટોકની ઇનહેરન્ટ સ્ટ્રેન્થ બતાવે છે. જો યશ આ લેવલ ઉપર તૂટી જશે, અને મને એમ લાગે છે કે આ કાઉન્ટર 440 ઉપર ક્લોઝ આપવામાં જે સફળ બની રહ્યો છે અને કન્સિસ્ટન્ટલી સફળ બનશે, ઇવન આજના દિવસે પણ 440 ઉપર ક્લોઝ આવો બહુ જ અહેમ બાબત છે. મને એમ લાગે છે કે લોંગ ટર્મ માટે 400 સ્ટોકલોસથી આઈસીઆઈસીઆઈ બેંક પોર્ટફોલિયોમાં લઈ જ લેવો જોઈએ. એટલીસ્ટ અહીંયાથી ડબલ ધ મનીની ઓપોર્ચ્યુનિટી છે. જ્યારે કોઈ પણ એક કાઉન્ટર એકના એક રેઝિસ્ટન્સને 7-8 વર્ષ માટે રેઝિસ્ટ કરતો હોય અને પછી એને તોડતો હોય, તો મને એમ લાગે છે કે એક બહુ સારી ફિનોમિના બને છે. એ જ ફિનોમિના આઈસીઆઈસીઆઈ બેંકમાં જોઈ રહ્યો છું. એચડીએફસી બેંક પણ સારો છે, ઘટાડે ખરીદી કરવી જોઈએ. કોટક મહિન્દ્રા બેંકમાં પણ ઓપોર્ચ્યુનિટી આવશે, ઘટાડે ખરીદવાની અહીંયા બે જગ્યાએ સલાહ છે. પરંતુ આઈસીઆઈસીઆઈ બેંકમાં ભૂલ ના કરવી જોઈએ, બાય કરવાના પૂરેપૂરા દરેક મોકા ચૂકવાના જોઈએ. કે આ બધા સેક્ટર, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક મહિન્દ્રા બેંક, આ 3 બેંક્સમાં ખાસ કરીને રોકાણની સલાહ. જિગ્નેશ, બજાજ હિન્દુસ્તાન માટે 1000 શેર્સ છે, તેમની પાસે 30 રૂપિયાની ખરીદદારી છે, તે બી તમે જો સિંગલ ડિજિટ પર લગભગ હવે 7 રૂપિયા સાથે આ ભાવમાં ટ્રેડ થતું દેખાયું છે, આમાં બી એક્ઝિટ કરવાની સલાહ બને છે કે શું વ્યૂ બનશે? ફંડામેન્ટલ વ્યૂ છે, એ રીતના ટેકનિકલ પણ વ્યૂ છે. આઈ એમ શ્યોર કે વ્યુઅરને આ વ્યૂ થોડા ટફ લાગશે, પરંતુ મને એમ લાગે છે કે એ યોગ્ય વ્યૂ આપવાની અમારી જવાબદારી છે. અને મારું પણ વ્યુઅરને એમ કેવું છે કે કોઈ સ્ટોક ડાઉન ટ્રેન્ડિંગમાં હોય, લોઅર ટોપ લોઅર બોટમ બનાવતા હોય, તો એમાં એવો વ્યૂ ના રાખવો જોઈએ કે હું 1 વર્ષ હોલ્ડ કરીશ કે 2 વર્ષ હોલ્ડ કરીશ. કોઈ સ્ટોક લોઅર ટોપ લોઅર બોટમ બનાવે છે તો એટલીસ્ટ સપોર્ટ લાઇન એમનો સ્ટોપલોસ હોવો જોઈએ. સપોર્ટ લાઇન બનાવવી આજકાલ ઇઝી છે, થોડુંક શીખે ઇવન ઇન્ટરનેટ ઉપરથી નોલેજ તો મળી જતું હોય છે. મને એમ લાગે છે કે આ બધા સ્ટોક, બજાજ, હિમ, જીવી કે પાવર કે પછી શ્રી રેણુકા સુગર, આ 3 બેડ પ્રોપોઝિશન ચાર્ટ ઉપર દેખાઈ રહી છે. જે ડાઉન ટ્રેન્ડિંગ ચેનલમાં ફસાયેલા છે એનાથી ઉપર આવે એવા કોઈ ચાન્સીસ નથી. અને સ્ટોકને વખતો વખત, જ્યારે સુગર સેક્ટરમાં પણ બીજા બધા સ્ટોક ચાલે ત્યારે બજાજ હિમ અને શ્રી રેણુકા સુગર ચાલ્યો નથી. તમે જુઓ ધામપુર સુગર, બલરામપુર ચીની છેલ્લા 2 વર્ષથી મૂવ જુઓ તો એટલીસ્ટ ડબલ ધ મનીથી ઉપર છે, અને એની સામે આ જ 2 સુગર સ્ટોક ચાલ્યા નથી. કંઈક એવું ખોટું થઈ રહ્યું છે કંપનીમાં જે ફંડામેન્ટલી વધારે રીતે જાણી શકાય. પરંતુ ચાર્ટ સ્ટ્રક્ચર પોઝિટિવ નહીં હોવાથી થોડુંક ચાર્ટિકલ પણ નોલેજ હોય તો નીકળી જવું જોઈએ. મારી વ્યૂઅરને સલાહ છે, ભલે ટફ જ સહી, પરંતુ કરંટ લેવલે નીકળવું જોઈએ. આ પૈસા આપણે વધારવા હોય તો સારી ક્વોલિટી સ્ટોકમાં લગાડવા. આ લેવલ્સ પર ધ્યાન રાખીને બધા સ્ટોક. જિગ્નેશ, 455 ની ખરીદદારી છે, તમે જો 1 વીક નું વ્યૂ છે, 1 સપ્તાહ નું વ્યૂ છે, માફ કરજો 85 ની ખરીદદારી છે, 455 શેર્સ છે, 1 સપ્તાહ નું વ્યૂ છે. જિગ્નેશ, ચાર્ટ ને જોઈને શું સલાહ બનશે અશોક લેલેન્ડ પર? વેલ, 1 સપ્તાહનો વ્યૂ બહુ ઓછો સમય છે. મને એમ લાગે છે કે અશોક લેલેન્ડના વ્યૂને વ્યુઅર થોડોક આગળની તરફ ખેંચે, કારણ કે વ્યુઅરે 85 ખરીદેલા છે. 85 એટલે એવા લેવલે ખરીદ્યા છે કે કાઉન્ટર 60 ઉપરની તરફ ગયું, અપર સર્કિટ જેવા લેવલ્સ થઈ ગયા જે દિવસે એફએમ એનાઉન્સમેન્ટ હતું, અને એ પછી આ કાઉન્ટર કોન્સ્ટન્ટ થોડું નીચે આવ્યું છે. મને એમ લાગે છે કે છેલ્લા 2 દિવસની જે કાઉન્ટરમાં ખરાબી છે, ઓવરઓલ કાઉન્ટર માટે જરાય ખરાબ નથી. નીચેથી મને એમ લાગે છે કે અશોક લેલેન્ડ ક્યાંક ને ક્યાંક બોટમ ફોર્મેશન કરી ચૂક્યો છે. મારા મતે કરંટ લેવલ બાય લેવલ છે, જેમનો પણ હોરાઇઝન લોંગ હોય તેના માટે.
શોર્ટ ટર્મ માટે હું નથી માનતો કે એક વીકમાં વ્યુઅરના 85 ના લેવલ કદાચ આવી જાય. વ્યુઅર દરેક ઉછાળ અહીંયાથી નીકળી જાય જો એમની એક વીકની જ એક વીકનો જ વ્યૂ હોય તો, પરંતુ એક વીકથી વધારનો વ્યૂ હશે. જો આ વ્યૂ હું વ્યુઅરને સલાહ આપીશ કે બે વર્ષનો રાખશે તો મને એમ લાગે છે કે કરંટ લેવલ એટલે 70 રૂપિયાથી માંડીને આ કાઉન્ટર પોતાની જે ચેનલ છે એના ઉપરના લેવલ સુધી જઈ શકશે. 70 રૂપિયાથી 120 રૂપિયા સુધીના લેવલ જે ઓલમોસ્ટ ડબલ ધ મની જેવી ઓપોર્ચ્યુનિટી છે. કરંટ લેવલને મને એમ લાગે છે કે હોલ્ડ રાખવું જોઈએ, બે વર્ષનો વ્યૂ રાખવો જોઈએ. બે વર્ષ થોડા વધારે છે, કદાચ દોઢ વર્ષનો પણ હું કહું છું એ લેવલ આવી જાય. લોંગ ટર્મ માટે અશોક લેલેન્ડને હોલ્ડ કરો એવી મારી સલાહ છે. પર કપાયો છે જિગ્નેશ, તમે કઈ રીતે જુઓ છો આ બધી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને, અને સ્પેસિફિકલી આઈજીએલની પણ વાત કરીએ, 330 ની ખરીદી, અત્યારે 350 પર આ કાઉન્ટર, બ્રોડ બેઝ વ્યૂ છે જિગ્નેશ તેમનો? એવું ના બોલવું જોઈએ કે માર્કેટે જે બિગ બેંગ અપ મૂવ આવી એ દિવસથી જ આ કાઉન્ટર ઉપર આવે છે એવું નથી. આ કાઉન્ટર ઓલરેડી ઉપર જ આવે છે. એક વર્ષમાં કાઉન્ટર 240 થી ઓલરેડી 360 જતું છે. ભલે વ્યુઅરની ખરીદી 320 હોય, મને એમ લાગે છે કે પોઝિટિવ એન્વાયરમેન્ટમાં ઉપરના લેવલે લીધું છે, પરંતુ લેવલ લેવા માટે ખરાબ નથી. વ્યુઅરને હું સલાહ આપીશ કે જે છેલ્લા વર્ષની તેજી છે, એટલીસ્ટ નવેમ્બર 2018થી જે તેજી થઈ રહી છે, એ તેજીના બધા જ લોને એટલે ડેલી ક્લોઝના લોને જોડવામાં આવે તો સ્ટોક લોસ ક્યાંકને ક્યાંક 315માં બેસે છે. વ્યુઅરની ખરીદી 330ની છે તો 15 રૂપિયા નીચે, પોતાની ખરીદીના 15 રૂપિયા નીચે સ્ટોક લોસ રાખવો જોઈએ. આ રેલીને હવે આ સપોર્ટ લાઈન આગળ ખેંચતા જવું જોઈએ, એ આપણી ટ્રેલિંગ સ્ટોક લોસ લાઈન રહેશે, અને આ રેલીને ઉપરની તરફ હોલ્ડ કરવું જોઈએ. મને એમ લાગે છે કે જે ફેન્ટાસ્ટિક અપમૂવ ચાલુ છે એ આ કાઉન્ટર ચાલુ રાખશે. એક વર્ષની તેજી છે, એક વર્ષથી આ કાઉન્ટર લોને સલામ કરે છે, લાગતું નથી કે આવનાર સમયમાં તૂટે. ચાર્ટની દ્રષ્ટિએ એક સારી ક્વોલિટી વાળું આ કાઉન્ટર છે, હોલ્ડ કરવું. ડેફિનેટલી તો હોલ્ડ કરવાની સલાહ અહીંયા આપણને ખાસ જોવા મળી રહ્યો છે. આ બધા કાઉન્ટર્સ માટે સ્પેસિફિક આપણે ધ્યાન રાખીને કારોબાર કરવો જોઈએ. પ્રતિક ભગતનો સવાલ છે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા માટે. 43 રૂપિયાના ભાવે જિગ્નેશ તેમણે ખરીદી કરી છે. શોર્ટ ટર્મ વ્યૂ છે તેમનો 1000 શેર્સ. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા 43ની ખરીદી, જિગ્નેશ શોર્ટ ટર્મ વ્યૂ? વેલ, શોર્ટ ટર્મ વ્યૂ માટે હોલ્ડ કરવું જોઈએ. આજે એક સ્ટેલર રેલી છે, ન્યૂઝને લઈને છે. કાઉન્ટર બહુ જ નીચે હતું અને એટલે ઉપર જઈ રહ્યું છે. મને એમ લાગે છે કે આવા કાઉન્ટરમાં ઉપર જવાની સંભાવનાઓ વધુ રહેતી હોય છે. 38 રૂપિયાનો ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ. શોર્ટ ટર્મ વ્યૂથી કાઉન્ટરને હોલ્ડ કરવું જોઈએ. આ કાઉન્ટર સરપ્રાઈઝ પણ કરી શકે છે. 47-50 સુધીના લેવલ પણ વેરી શોર્ટ ટર્મમાં બતાવી શકે છે. કાઉન્ટરને હોલ્ડ કરવામાં કંઈ વાંધો નથી. ફંડામેન્ટલી વ્યૂ છે, ટેકનિકલી આ કાઉન્ટર બહુ જ નીચે જતું હતું. 200 દિવસની મૂવિંગ એવરેજ જ્યારે 35 હતી ત્યારે આ કાઉન્ટર 25 ઉપર ટ્રેડ કરીને આવ્યો છે. એટલે મને એમ લાગે છે કે બહુ જ ખરાબીમાંથી જ્યારે ઉપરની તરફ આવતું હોય ત્યારે થોડુંક વધારે જ આઉટ પરફોર્મ કરશે. 47-50 સુધીના વ્યૂને લઈને આગળ વધો. 38 રૂપિયાનો સ્ટોપ લોસ રાખો જે ટ્રેલ કરવાનો છે. ઓકે, ખાસ કરીને ધ્યાન રાખવાની સલાહ બને છે આ સ્ટોક્સ પર. જિગ્નેશ, તમે જો એક વ્યૂ જાણવો તો આપણે પાછળ સાથે હમણાં જ વાત કરી એચડીએફસી લિમિટેડના બારેમાં. આજે તમે જો એચડીએફસી, ખાસ કરીને ઓવરઓલ જે એચડીએફસીની મેનેજમેન્ટ છે ખાસી એવી સ્ટ્રોંગ લાગે છે જે પાર્થિવ જણાવે છે, અને એચડીએફસી લાઈફ બી જો મોર્ગન સ્ટેનલીએ ખાસ કરીને તેમનું જે લક્ષ્યાંક છે તે વધાર્યું છે, લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે એચડીએફસી અને એચડીએફસી લાઈફ, શું વ્યૂ બનશે આ બંને સ્ટોક્સ પર તમારો? એચડીએફસીની વાત કરીએ તો એચડીએફસી એક સપોર્ટ લાઈનને ટકાવીને ઉપર ચાલતો રહ્યો છે. 1940 મને એમ લાગે છે કે સપોર્ટ લાઈનનું એક એવું લેવલ છે કે જે કરંટ લેવલે સ્ટોપ લોસ રાખીને ચાલવું જોઈએ. રિસન્ટલી એક હાઈ ઉપરથી કાઉન્ટર ડેફિનેટલી નીચે આવ્યું છે, પરંતુ મને એમ લાગે છે કે એક કરેક્શન છે અને એ કરેક્શનને ઇગ્નોર કરવું જોઈએ. એચડીએફસીનો ઓવરઓલ લક્ષ્ય ઉપરના જ રહેવા જોઈએ. 1940ના સ્ટોપ લોસથી આપણે એને હોલ્ડ કરો. હવે પછીના ટાર્ગેટ 2400ના છે. લોંગ ટર્મ હોલ્ડિંગ માટે આ કાઉન્ટર રાખવું જોઈએ, પોર્ટફોલિયોમાં સમાવવા માટે રાખવું જોઈએ. 1940નું લેવલ પણ એક વાર તૂટી જાય તો આપણે આ કાઉન્ટરને જોવું જોઈએ. એચડીએફસી લાઈફની વાત કરીએ તો એના વિશે બહુ બધું બોલાઈ ચૂક્યું છે. હું એટલું જ કહીશ કે કરંટ લેવલે થોડો ઘણો પ્રોફિટ બુક પણ કરી શકાય. જે લોકોએ આ કાઉન્ટરને નીચેના લેવલે ખરીદ્યું છે, સારા પ્રોફિટમાં બેઠા છે, એ લોકોએ મને એમ લાગે છે કે થોડી ઘણી ક્વોન્ટિટી અહીંયા બુક કરવી જોઈએ. બધા જ આ કાઉન્ટર વિશે સારું બોલે છે, બધા જ અહીંયા ગ્રીડી છે, અને મને એમ લાગે છે કે જે રીતના બધાને આ કાઉન્ટર વધારે ગમે છે એ રીતના 200 દિવસની મૂવિંગ એવરેજ 425 છે અને કાઉન્ટરના ટ્રેડ લેવલ 570ના છે. એટલે કાઉન્ટર ડેફિનેટલી 200 દિવસની મૂવિંગ એવરેજને નીચે મળવા જઈ શકે છે. બહુ નીચે નહીં પણ તો પણ મને એમ લાગે છે કે કરંટ લેવલથી નીચે જવાની શક્યતાઓ વધારે છે, કન્સોલિડેશનમાં જવાની શક્યતાઓ વધારે છે. કરંટ લેવલે એટલીસ્ટ હાફ ક્વોન્ટિટીમાં પ્રોફિટ બુક કરવો જોઈએ. નીચે ફરી જાય ત્યારે લઈ લઈશું. સરવાળે જે અપટ્રેન્ડ છે એ ખાસો સ્ટ્રોંગ છે, પરંતુ પ્રોફિટ બુક કરવામાં કંઈ વાંધો નથી. ઓકે,
તો અહીંયા એક ખાસ વ્યૂ બનતો આપણે જો જી સા મારા પણ એ જ ડિસ્ક્લોઝર છે જે સ્ટોક્સ વિશે અમે ચર્ચા કરીએ છીએ તેમાં અમારો અને અમારા ક્લાયન્ટનો બંનેનો ઇન્ટરેસ્ટ રહેલો હતો હોય છે દરેક વ્યૂઅરે પોતાના ફિનાન્શિયલ એડવાઇઝરની પહેલા સલાહ લઈ લેવી જોઈએ અને પછી જ અમારી સલાહ પર કામ કરવું